अनेक महत्वपूर्ण समाचार। जस सरकार खेडूतों माटे करशे मोटी जाहेरात। खेडूतोना आकस्मिक मृत्युमां अपाती रकम वधारवामां आवशे। एक लाखनी आ रकम वधारीने बमणी करवामां आवशे। आकस्मिक मृत्युना संजोगोमां खेडूतोना परिवारने सहाय आपवामां आवशे। त्यारे खेडूतोना परिवारने जे सहाय मळी रही छे तेना माटेनी आजे मोटी जाहेरात सरकार द्वारा करवामां आवशे। एक बाजु खेडूतोना देवा माफीनो मुद्दो छे, परंतु बीजी तरफ खेडूतोने मददरूप થવા માટે ભાજપ સરકાર નવી યોજના નવી જાહેરાત કરી રહી છે। સિનિયર એસોસિએટ એડિટર ગીતા મહેતા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ગીતા, 1 લાખ થી વધારેની રકમ બમણી કરવી અને અલગ અલગ જાહેરાતો કરવામાં આવી રહી છે, ખેડૂતોને આ શું મનામણા છે? એક બાજુ ખેડૂતો દેવા માફીની માંગ કરી રહ્યા છે, ત્યારે શું છે વધુ સમાચાર? જી, છેલ્લા 2 દિવસથી કોંગ્રેસ ખેડૂત માફી ખેડૂત દેવા માફીના મુદ્દે ઉગ્ર પ્રદર્શનો કરી રહી છે, ખેડૂત સંમેલન યોજી રહી છે, આક્રમક રેલીઓ કાઢી રહી છે। તેવા સંજોગોમાં ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરવા જઈ રહ્યું છે। હજી આ જાહેરાત થઈ નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો જાહેરાત 1 કે 2 દિવસમાં રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવશે। ખેડૂતોની દેવા માફી તો નહીં થાય, પરંતુ આકસ્મિક મૃત્યુના સંજોગોમાં ખેડૂતોના પરિવારજનને જે મળતી સહાય છે તે 1 લાખને બદલે બમણી એટલે કે 2 લાખ કરવામાં આવશે। સ્વાભાવિકપણે જે ખેડૂત જે છે તે સીઝન ઉપર આધારિત છે, જો સીઝન એના પાક માટે બરોબર ન યોગ્ય નીકળે તો તેને આત્મહત્યા જેવા પ્રયત્નો કરીને એની જિંદગી પાયમાલ થઈ જતી હોય છે। તેવા સંજોગોમાં તેનો જે પરિવાર છે તે ખલાસ થઈ જતો હોય છે। ખેડૂતો માટે ખરેખર દેવા માફી એક યોગ્ય ઉપાય છે, પરંતુ રાજ્ય સરકાર કદાચ તે નહીં કરી શકે એમ હોય એટલે માટે તેઓએ હાલ તો દેવા માફી તો નહીં, પરંતુ આકસ્મિક વળતરમાં વધારો કરીને એક ખેડૂતોને અલગ રીતે મદદ કરવાની વાત સરકાર કરી રહી છે। આભાર ગીતા આપનો તમામ માહિતી બદલ। તો આ જાહેરાત થઈ શકે છે, હજુ સુધી થઈ નથી, પરંતુ વિચારણા ચાલી રહી છે।